જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં છીએ. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બચ્ચો અત્યારે હે ને બપોર લગી કામકાજ કરતા હતા અને બધું કામ કરી અને થઈ ગયા છે ઈ ફ્રી. ને અત્યારે જાય છે બહાર ગામ. એટલે કે જો કે બહાર ગામનું હું તમને કહેવાની નથી, તમારે કોમેન્ટમાં બતાવવાનું છે કે હું કઈ બાજુ જાઉં છું અને કઈ જગ્યાએ ગઈ છું. અહીંયા તો હું કહીશ જ નહીં કે હું આ જગ્યાએ જાઉં. અગાઉથી હે ને બધે જાઉં છું ને તો કહી દઉં હું આ ગામ જાઉં ને આ ગામ જાઉં છે. નાચ ફેર હે ને કહેવાનું નથી. અચ્છા કહેવાનું હે તમારે કે હું આજુબાજુના ગામ જેટલા એડ આવશે ને એ ગામના નામ તમને બતાવતી આવીશ. અને તમારે કહેવાનું છે કે કઈ જગ્યા ને કઈ બાજુ હું જાઉં છું. એમ 17 ગામ ગયું છે ને હવે ગામ આવશે ને એમનું નામ તમને આપીશ. તો તમે કહેજો કે કયા ગામ બાજુ હું જાઉં છું. બહુડીદર આવશે. બહુડીદર આવશે હવે. બહુડીદર ધ્યાન રાખી નાખજો. તું મોબાઈલ માં ધ્યાન દેર ઘણું, હું આમાં ધ્યાન દઉં. અબે મજા આયગા ના ભીડો. મોબાઈલ માં તો હું દઈ પણ તમે આમાં દેજો. હા હા, કેમ કે મોબાઈલ માં જોવા આવો ને ખોબા ઉપડી જાય. ગાડી ના ખોબા ઉપડી જાય એટલે હે ને કઈક પ્રસંગ શું કેવાય. હા, રામદેવ પીર નો પાઠ છે ને પરહાદી ગયા નહીં, પરહાદી છે અને ભજન છે અને જમણવાર ને એવું બધું છે. તો જઈ છીએ અમે અત્યારે પ્રસંગમાં. જો કે પણ કયા ગામ ને કોના ઘરે જઈ છીએ એ અમે નહીં ગઈ, તમારે કહેવાનું છે એટલે એવું છે. તો હાલો મિત્રો બાર ગામ રામદેવ પીરના પાઠના દર્શન કરવા લેવું છે. જો કે અમે ભગત નથી એટલે આપણે અંદરના દર્શન પાઠના દર્શન ના કરવા દઈએ. એ તો ભગત હોય ને એ જ રૂમમાં તો દર્શન કરી શકે અને બાકી તો આપણે બહાર થી દર્શન કરી શકે ને તે પછી. મિત્રો જો અત્યારે પોઈગા સઈ શેઠ વડાળા તો કયો રૂટ આવે એ તો હવે ખ્યાલ આવી જ ગયો છે. શેઠ વડાળાનું કીધું ન્યા જ એટલે એવું છે. ને અહીંયા જો હે ને ઘણા બધા હગાનું ગામ પણ આડા આવશે અને ઘણા બધા સબસ્ક્રાઈબરના પણ ગામ આડા આવશે. પણ હવે જો આજ વખતે કંઈ ટાઈમ નહીં મળે એટલે જો કે બધાના ઘરે નથી આવવાનું, એકાદાનો વારો લઈ લે હું આજ ફેરે પણ એટલે એવું છે. એટલે જો હે ને અત્યારે પોગી ગયા શેઠ વડાળા કે અમારા રાણા સાહેબ તો કાંઈ બોલતા નથી, કંઈક બોલે તો તમને બધાને વાતું સંભળાવે. હમણાં તમે હું લાઈવ હતી ત્યારે તમે બહુ બધાને કેવડાવ્યું છે ને કે રાણા સાહેબને લાઈવ લેજો એમ. પણ એ બોલે નહીં તમારે લાઈવ લઈને શું કરવું, તમને બધાને ખાલી એને મોઢું દેખાડવું તો થાય. ચીટિંગ કરતા હે તું, ચીટિંગ 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 કરતા હે તું. તમારે ખાલી વાતું કરતું હોય કેમ છો બધા મજામાં મજામાં જીશો એમ. અમારે થોડું શીખાડવું પડે કઈ. જો રસ્તો કેટલો ખરાબ આવ્યો છે, અહીંયા કામકાજ ચાલુ છે હવે બનાવવાનો હોય છે નવો. ખડબડ ખડબડ થતું જાય છે. જો પોપત આંબેડી નું બોર્ડ આવ્યું અહીંથી 3 કિલોમીટર થાય ને ગીદીડા આવ્યા. તો વિશાલભાઈ સબસ્ક્રાઈબર ને યુટ્યુબર ની વાડી જઈ છે. અહીંથી નીકળ્યા અહીં હવે આપણે કેવું એનું પોપત આંબેડી ને પોપત આંબેડી આવી ગયું હે અને વાડીનો રસ્તો હમણાં ગયો હે. અને આપણા સબસ્ક્રાઈબ પણ છે, સોરી હો વિશાલભાઈ પાછી વખતે આવ્યો હમણાં. જો કે તમને એવા હતા વારે વારે અવાય નહીં, પછી તમે હજી એક વાર નથી આવ્યા ભાભીને લઈને. ત્યાં લગી અમે નહીં આવીએ, હવે તમે આવી જાઓ પછી જ આવું હવે નક્કી કરી લીધું.
હેલો, એક સબસ્ક્રાઇબ નું ઘર તો ગયું, હમણાં બીજા સબસ્ક્રાઇબ નું આવે હે. હાલો મિત્રો, જો હે ને આપણે બીજા સબસ્ક્રાઇબર નું ઘર જો અહીંથી નજીક દેખાય છે. હા, એને ગામનું પાટિયું આવી ગયું છે. આ ડેરી આંબેડીનું પાટિયું છે. અને અમારા હિતેન્દ્રભાઈ ચાવડા એટલે કે અમારા હેતલબેન લાડીલા અને પ્રેમીલા અમારા સબસ્ક્રાઇબર છે ભાઈ. હવે એમનું જો અહીંથી ગામનું પાટિયું જઈએ, અત્યારે ટાઈમ નથી. હેતલબેન સોરી, માફ કરજો, પાછી વખતે આવશો જરૂર થયો. અને તમારે પણ હજી આવવાનું બાકી છે, આવી જાઓ પછી અમે આવવાના છીએ. ભૂપત આંબેડી ગયું, ડેરી આંબેડી ગયું, હજી એક સબસ્ક્રાઇબ નું ઘર આવે છે, એ પણ આપણે બતાવવાનું છે. કેટલા સબસ્ક્રાઇબ ના ઘર આવ્યા હતા, પણ હે ને અત્યારે ટાઈમ નથી એટલે આવી નથી ગયા. હજી ઘણા બધા આવી આજતા. ઈશ્વરીય ગામ ગયું છે, સબસ્ક્રાઇબ નું ઘર ને સગાનું ઘર છે. અમારા જયશ્રી બેન ને એક અમારા ભોજા મામા છે ને, અમારા વિડીયા જોવે છે એટલે હે ને ઈશ્વરીય થઈને અમે નીકળ્યા. પણ ટાઈમ મળીએ તો વળતા કદાચ આવશું, અત્યારે તો આવવાનો ટાઈમ નહોતો, ઉતાવળ છે ને એટલે જઈ એટલે એવું. જો હવે ઝીણાવારી આવીએ. ઝીણાવારી આપણા રમીલાબેન સબસ્ક્રાઈબર છે આપણા, અને એક આપણા જેરામ બાપા કરીને છે, એ પણ આપણા વિડીયો જોવે છે અને સબસ્ક્રાઈબ છે અને સંબંધી પણ છે. તો અમારા રમીલાબેન ને રમીલાબેનના બાજુમાં જે બધા રહે છે ને, એ બધા ખાસ મિત્રોને યાદી કરી અને કહું છું કે અત્યારે નહીં, પાછી વખતે જરૂરથી તમારા ઘરે આવીશ. કેમ કે મેં ની જેમ વાત જોવો છો એમ. એ બેનનું નામ ને એ દાદાનું નામ ને તમને નથી આવડતું કે ઝીણાવારીમાં રમીલાબેનના બાજુમાં વિડીયો જોવે છે ને જી, બાજુવાળા બધા એના નામ નથી આવડતા, પણ તમને અત્યારે યાદ કરી લઉં છું કે તમે બધાએ મને કીધું હતું આવવાનું. પણ હવે આજ વખતે નહીં, પાછી ફેરે આવશું ત્યારે આવશું ચોક્કસથી. અમારે આ બાજુ આવવાનું હોય જ તે, એટલે પછી ક્યારેક આવશું. એટલે સોરી બધા, માફ કરજો. એટલે હમણાં જો ઝીણાવારી આવશે જ તે, હજી આવ્યું નથી, હવે આવવાનું ત્યારે આલેશ. હલો મિત્રો, જો ગોપનાથ મહાદેવનો ડુંગર અહીંથી દેખાય છે ને, આપણે ઓલી વખતે આવ્યા ત્યારે વિડીયો આમાં મૂકેલો જ છે ગોપનાથ મહાદેવનો, તો કદાચ કોઈએ ન જોયો હોય નવા મિત્રોએ, તો જરૂરથી જોઈ લેજો. જો આ ગોપનાથ મહાદેવનો ડુંગર છે, અને આ જે પવન ચક્કી ફરે છે ને એની પાછળનો જે મોટો ડુંગર દેખાય છે ને, ત્યાં જ ગોપનાથ મહાદેવનું મંદિર છે. અને બહુ મસ્ત અને સરસ નજારો છે, અને મહાદેવનું મંદિર પણ સરસ છે. આપણે ક્યારેક ટાઈમ લઈ અને પાછા પણ આપણે વિડીયો ઉતારવા એકવાર જરૂરથી આવશું. અને એક વિડીયો આપણે આગળનો મૂકેલો જ છે, તો કોઈ મિત્રોએ જોયો ન હોય તો જોઈ લેજો જરૂરથી, અને ગોપનાથ મહાદેવના દર્શન કરી લેજો. આપણે તો અહીંથી ચેટેથી કરી લઈએ આજ ખેરે હે ને, ડુંગર ઉપર જવાનું નથી અને દર્શન કરવા પણ નહીં જઈએ આજ ખેરે. આપણે અહીંથી બોલો શું કહેવાય, સીમાડમાં હોય ને, સીમાડમાંથી દર્શન કરી લેવાના છે. અને તમે બધા મારા મોબાઈલમાંથી દર્શન કરી લેજો ગોપનાથ મહાદેવના. જો કેવો નજારો, મસ્ત આમ જોરદાર છે, જાવાનું મન થઈ જાય જોઈને, બહુ સરસ છે. અને ડુંગર ઊંચો બહુ છે, એ આ મોબાઈલમાં તો અહીંયા હતી, અત્યારે હે ને એમ લાગે એક નાનકો એવો ડુંગર છે, પણ બહુ ઊંચો છે. આપણે ગિરનારના ગુરુદત્ત મહારાજનો ડુંગર જેવડો આવે ને, એ ગુરુદત્તાત્રેય ડુંગરનો જેટલી ઊંચાઈ છે ને એટલી જ ઊંચાઈ ગોપનાથ મહાદેવની ઊંચાઈ છે. આવી ગયું છે ઝીણાવારી ગામ, અમારા સબસ્ક્રાઈબરનું ઘર પણ હમણાં આવશે, પણ જવાનું નથી આજ ફેરે. અને આપણે કૃષ્ણ ભગવાન રાસલીલા રહીમાં હતા ને, 1600 ગોપીઓની એરિયા ઝીણાવારીમાં કૃષ્ણ ભગવાનનું ભોયરું છે. એ ભોયરાનો વિડીયો પણ આપણે આગળના બ્લોગમાં મૂકેલો છે, તો તમે ક્યારેકથી જોતા રહેજો, ચેનલ અમારી ચેક કરતા રહેજો, એમાં મૂકેલો જ છે, જોજો બધા. ગોપનાથનું મંદિર દેખાય છે મિત્રો, દેખાય તમને? જો મને તો દેખાય, એકદમ મસ્ત મજાનું, કેવા સરસ છે, દર્શન કરી લેજો બધા. સરસ નજારો છે જો ડુંગરનો, ચોખ્ખે ચોખ્ખું મંદિર દેખાય. હાલો મિત્રો, જો હે ને હું અમારા રાણા સાહેબથી હારી જ લાગું છું ને, એ મને એમ કહે છે કે તું કેટરીના નથી, એ કે મને કોઈ કેટરીનાની કોમેન્ટ ઘણા આપે છે કે તમે કેટરીના જેવા લાગો છો. એટલે જો રાણા સાહેબને મોટા કરતો તો મારું મોટું કે હારું હોય છે, નથી હું અસલ જ છું એના કરતા, એમ કહો કાગડો પતા હું લઈ ગયો.
હાલો મિત્રો, પહોંચી ગયા છે અમે જ્યાં પ્રસંગમાં આવવાના હતા એ ગામમાં. એટલે કે અમારા ફઈજી અને ફઈજીના દીકરા છે એમના ઘરે આવ્યા છે. તો હાલો ત્યાં પહોંચી ગયા છે. ગામનું નામ કાલે આપી સાજે નહીં તો સાંજના વિડીયોમાં આપણે એન્ડ વિડીયોનો એન્ડ કરવાનો હોય છે ને ત્યારે ચોક્કસ ગામનું નામ આપી દઈશ તમને બધાને. હાલો મિત્રો, પોગી ગયા છે અમારા ફઈજી ના ઘરે. અત્યારે જાય છે અમારા અત્યમાં છે ત્યાં પગે લાગવા. જો આવી રીતે ખેતરમાં હે પગે લાગવાનું. આપણે આની પહેલા વિડીયો મૂકેલો જ છે માતાજીનો, અને અત્યારે આવ્યા છે તો પગે લાગી આવી ને. આ ખેતર ઉસલી દો આમાં ભરતી ભરીને હમણાં ખર્ચો સારો કર્યો એને કહેતા હતા. ના એટલે એ તો પહેલાથી નિશુંક છે હો. હેલો, જો આ મહાદેવ ની શિવલિંગ છે દર્શન કરવા. એ હાલે આવે ના થાય તો બીજું શું હોય, પવન જ એવડો હે ન થાય. હલો, જો હતીયમાન મંદિર એ અમારા હતીયમાસીને પગે લાગી લીધું છે, મહાદેવે પગે લાગી લીધું છે. અને હવે અહીંયા હે ને વખાઈ આંબલીના કાતરા છે તો જોઈ જો હોય તો ઉતારીએ ને બધા ખાઈ છે. હા મીઠા હે હોય તો જો ધજા કેટલી મસ્ત ધજા નજારો ખરો. રાણા સાહેબ અમારા કાતરા ખેરે છે, કોઈને કાતરા ખાવા હોય તો આવજો. બખાઈ આંબલીના કાતરા છે, બહુ મસ્ત અને મીઠા પણ બહુ જ છે. વાહડો જો કે કોઈ દી હાથમાં લીધો નથી ને ખેરા નથી. આજ મુહૂર્ત કરે જોઈ કેટલાક ખેરીને ખવડાવે. આજે અમારા રાણા સાહેબ સારા ધંધે લઈ ગયા. જો આવી રીતના ક્યારે કોઈ દી બળ કર્યું નથી. આજ કરે હવે શું કરે. હવે હારા હે મીઠા હે ખાવું ને પણ કેમ ને ફેક્ટરી હોય આપડા ઘેર ભાવે નઈ ને બોલ. જો અહીંયા આવ્યો મોટો બધો નદી દીધા મેં દીધા.